અનંત ઉપકારી અનંત કલ્યાણના કરનાર અચિંત્ય ચિંતામણી દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સુધર્મા સ્વામી મહારાજ વ્યાખ્યાનમાં આવતા પહેલા કે પછી દેરાસરમાં જાઓ જાઓ છો કે સુધર્મા સ્વામી છે? કઈ બાજુ, જમણી કે ડાબી? જેને સુધર્મા સ્વામીજી ને પધરાવ્યા, બાકી મોટા ભાગે સંઘમાં કયા ગૌતમ, કયા ગુરુજી હોય? ગૌતમ સ્વામી. કારણ કે અંગૂઠે, બસ અમારે તો આમ અંગૂઠો પડે અને સાધારણ ની અંદર જોડી છલકાય છે. મને મુંબઈમાં મળ્યો, મને કે એમના અંગૂઠામાં એટલી તાકાત હોય તો હું મારી તિજોરીમાં આખા ગૌતમ સ્વામીને બેહાડી દઉં તો આખા ગૌતમ સ્વામી જ અંદર મૂકી દઉં. અંગૂઠે મેં ઇતના તો પૂરે દેહ મેં કિતના. ગૌતમની સાથે સુધર્મા સ્વામી હોવા છું. જેને સમ્યક જ્ઞાનની ઉપાસના કરવી છે એને સુધર્મા સ્વામીજીને રોજ વંદન કરવા જોઈએ. જેમ જ્ઞાનને પાંચ ખમાસ હમણાં આપો છો, બહાર આવીને સરસ્વતી દેવીને તમે જેમ વંદન કરો, પૂજન કરો છો, સુધર્મા સ્વામીજીને રોજ વંદન કરનારા કેટલા છે? જે દ્વાદશાંગી વર્તમાનમાં પ્રાપ્ત થયેલા 11 અંગો એ કોના પ્રાપ્ત થયા છે? સુધર્મા સ્વામી. કારણ કે 11 ગણતરમાં સૌથી વધારેમાં વધારે આયુષ્ય મેક્સિમમ કોઈનું હોય તો કોનું હતું? પુણ્યની દ્રષ્ટિએ કદાચ ગૌતમ સ્વામી ચડે, પરંતુ સત્તાની દ્રષ્ટિએ જો કોઈ ચડે તો કોણ હતા? સુધર્મા સ્વામી. કારણ કે પરમાત્મા મહાવીરે વૈશાખ સુદ 11 જ્યારે શાસનની સ્થાપના કરીને ત્યારે ગૌતમ પ્રથમ ગણધર હોવાથી એમને પહેલો વાસક્ષેપ પડ્યો, પરંતુ દ્રવ્ય ગુણ પર્યાયથી મારી પાટે જો કોઈ બિરાજમાન થાય તો કોને બિરાજમાન કર્યા હતા? સુધર્મા સ્વામી. કારણ કે 9 ગણધર ભગવાનની હાજરીમાં જ મોક્ષમાં ચાલ્યા ગયા. ઇન્દ્રબુદ્ધિ અગ્નિબુદ્ધિ વાયુબુદ્ધિ વ્યક્ત સુધર્મા મંડિત ગૌર્યપુત્ર અકંપિત અચલ ભ્રાતા મેતાર્ય પ્રભાસ. ઇન્દ્રબુદ્ધિ અને સુધર્મા સિવાયના 9 મોક્ષમાં જતા રહ્યા ભગવાનની હાજરીમાં. બે બચ્યા, એક ગૌતમ એક સુધર્મા. ભગવાન ગયા પછી ગૌતમ સ્વામી કેટલા વર્ષે ગયા મોક્ષમાં? 12 વર્ષ. અને સુધર્મા સ્વામી 20 વર્ષે મોક્ષમાં ગયા. એટલે સૌથી વધારે જેનું આયુષ્ય હોય એને આ શાસનની ધુરા સોંપવામાં આવે. એટલે આ પાઠ જેના પર અમે બેસીએ છીએ એ પાઠ કોની પાઠ કહેવાય? મેં અમદાવાદના એક ભાઈને પૂછ્યું આવી રીતના સભામાં પાઠ કોની, તો મને કીધું ગાંડાલાલ ફકીર છે. મેં કીધું ગાંડાલાલ ફકીર તમે ક્યાંથી આવ્યું? મને કે જુઓ નીચે લખ્યું છે સૌજન્ય ગાંડાલાલ ફકીર છે. મેં કીધું ભલા માણસ રૂપિયા આપે ને એટલા માત્રથી એ પાઠનો માલિક ના બની જાય. તમે રૂપિયા આપ્યા એટલે તમને લાભ મળ્યો કહેવાય, તમે માલિક નથી બની ગયા. પાઠ તો કોની કહેવાય? પાઠ સુધર્મા સ્વામી. અને એટલે જ આ પાઠ ઉપર કોઈ શ્રાવક બેસી ન શકે. બેસી શકે? આ પાઠ ઉપરથી કોઈ શ્રાવક લેક્ચર આપી શકે? ના આપી શકે. આજે ચાલ્યું છે મુંબઈ અમદાવાદમાં કે કુણે ખાચરે પર્યુષણના દિવસો આવે એટલે હવે પર્યુષણના મારા સરના વ્યાખ્યાન નથી સાંભળવા. કે એકની એક જ વાત, તેણમ કારણમ તેણમ સમયણમ સમણે ભગવામાં આવી રે પંચ હતુ તરે હુથા. હવે આ તો સાંભળી સાંભળીને આપણે કાન પાકી ગયા, કુછ નયા લાવો. 8 દિવસ આપણે સાંભળવા આવ્યા છીએ, નવી નવી વ્યક્તિઓને લાવો. અને પછી આવે કુમારપાળ દેસાઈ, ડોક્ટર રમજાન હસાણિયા, હા આવા બધા વક્તાઓને લાવવામાં આવે અને એ લોકો એમને સોંપેલા સબ્જેક્ટ ઉપર એક લેક્ચર આપીને ચાલ્યા જાય. ભલા માણસ, 8 દિવસ પર્યુષણનો પર્વના દિવસો છે, એમાં એકલા લેક્ચરો નથી સાંભળવાના. અલ્પસૂત્ર એ મહાસૂત્ર છે, એક એક અક્ષર એ મંત્રાક્ષર સમાન છે. તમે એને જો ભાવપૂર્વક સાંભળો ને તમારા દિલની અંદર આનંદનો મહાસાગર રહેલા, તમારા રૂવાડા 3.5 કરોડ ઉભા થઈ જાય.